Assalamualaikum. Good morning, Vidyarthi Mitro. Janab Babubhai Sopariwala Girls Primary School, Home Learning Online Education, Dhoran 3, Vishay Aspas. Vidyarthi Mitro, aaje aapde Dhoran 3 Vishay Aspas ni andar Path 4 Chhotonu Ghar Vishay Abhyas karvana chhiye. વિદ્યાર્થી મિત્રો, છોટુંનું ઘર તે આ એક ચિત્ર વાર્તા છે જેમાંથી પાઠની પ્રાથમિક સમજૂતી ઘર વિશે અને છોટું જે પહેલીવાર અમદાવાદ આવ્યો છે તેની ચિત્ર વાર્તા વિશે મેં તમને સમજણ આપી દીધી છે અને પાઠ્યપુસ્તકમાંના ચિત્ર પરથી પ્રશ્નોના ઉત્તરો પણ આપણે લખી લીધા છે, બરાબર ને? હવે આપણે પાઠ્યપુસ્તકમાં આગળ વધીએ, આગળ અભ્યાસ કરીએ. જુઓ, પાઠ્યપુસ્તકની અંદર પ્રશ્ન આપવામાં આવેલું છે, પ્રવૃત્તિ છે જે તમારે કરવાની છે, બરાબર? સવાલ વાંચી રહી છું. ઘરનું ચિત્ર દોરો અને રંગ પૂરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં ઘરનું ચિત્ર દોર્યું છે અને રંગ પૂર્યું છે. આવી જ રીતે તમારે પણ તમારી રીતે પાઠ્યપુસ્તકની અંદર ઘરનું ચિત્ર દોરવાનું છે અને એમાં રંગ કામ કરવાનું છે. આ લેખન કાર્ય તમારે તમારી નોટમાં પણ કરવાનું રહેશે. વ્યવસ્થિત રીતે જોઈ લેજો કે કઈ રીતે ઘર દોરેલું છે અને કઈ રીતે રંગકામ કરવામાં આવ્યું છે, બરાબર? તમે તમારી રીતે ઘરનું ચિત્ર દોરજો અને રંગ પૂરજો. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 4 છોટુંનું ઘર એની અંદર જોયું હતું કે છોટું જે અમદાવાદ પહેલીવાર આવે છે અને પાઇપની અંદર ઘર બનાવીને રહે છે. ઘરમાં તે બેઠક રૂમ, શયન રૂમ એટલે કે શયનખંડ, દરેક પ્રકારના વિભાગો પાડે છે. ત્યારબાદ શું થાય છે કે તે પોતાનો મિત્ર મોટુને પણ અમદાવાદ રહેવા માટે બોલાવે છે, કારણ કે તેને ત્યાં એક સાથી મિત્રની જરૂર હોય છે. પોતાનું એકલવાયું જીવન દૂર કરવા માટે તેને એક મિત્રની જરૂર હોય છે અને તે પોતાના ઘરમાં મોટુને પણ રહેવા માટે આમંત્રણ આપે છે અને બંને મિત્રો સાથે રહીને દરેક કામ કરે છે, રસોઈ કરે છે, વાતો કરે છે, આવી રીતે સમય પસાર કરે છે. પાઠ્યપુસ્તકની અંદર આગળ જોઈએ તો વિચારો અને લખો. તમારી સાથે ઘરમાં કોણ કોણ રહે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણી સાથે આપણા ઘરમાં જે જે વ્યક્તિઓ રહેતા હોય તેના વિશે લખવાનું છે. મારી સાથે મારા ઘરમાં દાદા દાદી, પપ્પા મમ્મી, મોટી બહેન રહે છે. તમારા ઘરમાં જેટલા સભ્યો હોય, દાદા દાદી, પપ્પા મમ્મી, મોટી ભાઈ બહેન, મોટી બહેન ભાઈ, કાકા કાકી, મોટા પપ્પા મોટી મમ્મી, એટલે જે પણ સભ્યો તમારી સાથે રહેતા હોય તો તેના વિશે તમારે લખવાનું છે અહીંયા કે મારી સાથે મારા ઘરમાં આટલા સભ્યો રહે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે છોટુએ પાઇપને બે જુદા ભાગમાં વહેંચી, બરાબર? આપણે શરૂઆતમાં જોયું હતું કે છોટુએ પાઇપને બે જુદા ભાગમાં વહેંચે છે, રસોડું અને સુવાનું, એમ સુવાનો ખંડ અને રસોડું એમ બે અલગ અલગ વિભાગોમાં વહેંચે છે. તે ઉપરાંત તમારા ઘરના જુદા જુદા ભાગો વિશે તમારે લખવાનું છે. તમારા ઘરમાં કેટલા વિભાગો છે અને કયા કયા છે તેના વિશે તમે લખો. તો મારા ઘરમાં જે પ્રકારે વિભાગો પાડવામાં આવ્યા છે ઘરમાં તેના વિશે હું અહીંયા લખું છું. બેઠક રૂમ, રસોડું, સ્ટોર રૂમ, સુવાનો રૂમ એટલે કે શયનખંડ, ભણવાનો રૂમ એટલે કે સ્ટડી રૂમ, જાજરૂ બાથરૂમ એટલે કે ટોયલેટ બાથરૂમ અને વરંડો એટલે કે દીવાનખંડ, બરાબર? બેઠક રૂમ એટલે કે સિટિંગ એરિયા જેને આપણે કહીએ છીએ, રસોડું એટલે કે કિચન, સ્ટોર રૂમ એટલે કે જ્યાં નકામી ચીજવસ્તુનો આપણે સંગ્રહ કરતા હોઈએ છીએ, સુવાનો રૂમ એટલે કે બેડરૂમ, ભણવાનો રૂમ એટલે કે સ્ટડી, ટોયલેટ બાથરૂમ અને વરંડો, બરાબર? આમ જુદા જુદા ભાગોમાં વહેંચવામાં આવ્યું છે મારા ઘરને. ત્યારબાદ આપણે આગળ જોઈએ, વિચારો અને કહો. તમે દિવસમાં કેટલો સમય ઘરના વિવિધ ભાગમાં વિતાવો છો? તમે દિવસમાં કેટલો સમય તમારા ઘરના વિવિધ ભાગમાં વિતાવો છો? વિદ્યાર્થી મિત્રો, લખવાનું છે ફ્રેન્ડ્સ કે બેઠક રૂમમાં તમે કેટલો સમય વિતાવો છો. હું મારી રીતે અહીંયા જવાબ લખું છું, તમારે તમારી રીતે જવાબ લખવાનો છે કે તમે કેટલા સમય ઘરના વિવિધ ભાગમાં વિતાવો છો.
તો 2 કલાક બેઠક રૂમમાં, 2 કલાક રસોડામાં, ટોયલેટ બાથરૂમમાં દિવસના આશરે 30 મિનિટ, એટલે કે જેટલી વાર જતા હોય તેટલી વારની મિનિટ ગણીને લખવાનું છે. સુવાનો રૂમ એટલે કે બેડરૂમમાં 8 કલાક આપણે જ્યારે ઊંઘતા હોઈએ તે સમય લખવાનો છે. ભણવાનો રૂમ એટલે કે સ્ટડી રૂમમાં આપણે કેટલો ટાઈમ વિતાવીએ છીએ, કેટલો ટાઈમ સ્ટડી કરીએ છીએ તે લખવાનું છે, 3 કલાક. વરંડામાં આપણે કેટલા કલાક વિતાવીએ છીએ, 1 કલાક, બરાબર. એમ આપણે ઘરના જે જે ભાગમાં જેટલો જેટલો સમય વિતાવતા હોય તે પ્રમાણે અહીંયા લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે તમારા ઘરમાં કોઈ એવો ભાગ છે કે જ્યાં કોઈ સભ્ય વધુ સમય વિતાવે છે. તમારા ઘરમાં એવો ભાગ હશે જ કે જ્યાં તમારા ઘરના અમુક સભ્ય વધુ સમય વિતાવતા હશે, તો જવાબ લખવાનો અહીંયા અમે મારી રીતે લખ્યું છે, તમારે તમારી રીતે લખવાનું. તમારા ઘરમાં જે કોઈ સભ્ય તમારા ઘરના જે ભાગમાં વધુ સમય વિતાવતા હોય તે પ્રમાણે. હા, મારા દાદા દાદી બેઠક રૂમમાં વધુ સમય પસાર કરે છે અને મારી મમ્મી રસોડામાં વધુ સમય વિતાવે છે. દાદા દાદી વૃદ્ધ છે એટલે કે એમને વધારે કોઈ કામ હશે નહીં, એટલે કે તેઓ બેઠક રૂમમાં વધુ સમય પર પસાર કરતા હશે અને મમ્મી આખો દિવસ રસોઈ અને બીજા અન્ય રસોડાના કે રસોઈને લગતા કિચનના કામો હોવાથી રસોડામાં વધુ સમય વિતાવે છે. ત્યારબાદ તમારા ઘરમાં કોઈ એવો ભાગ છે કે જ્યાં તમારા કુટુંબના કોઈ સભ્ય જવાનું પસંદ નથી કરતા. એવું તો દરેકના ઘરમાં હોય જ છે વિદ્યાર્થી મિત્રો, કે અમુક લોકો એવા હોય કે જેમને ઘરના અમુક વિભાગમાં જવાનું તદ્દન પસંદ ના હોય, બરાબર. તો લખવાનું કે હા, મારા દાદા અને પપ્પા રસોડામાં જવાનું મોટે ભાગે પસંદ કરતા નથી, કારણ કે એ લોકો પુરુષ છે અને રસોડામાં લેડીઝનું એટલે કે સ્ત્રીનું વધારે કામ હોય છે, એટલે કે દાદા અને પપ્પા રસોડામાં જવાનું મોટે ભાગે પસંદ કરતા નથી. હવે અહીંયા એક મુદ્દો તમને સમજાવીને મારું વિડીયો અહીંયા પૂર્ણ કરું છું. તમે જોયું છે કે કેટલાક પ્રાણીઓ પણ આપણી સાથે આપણા ઘરમાં રહે છે, કેટલાક આપણી પરમિશન લઈને, એટલે કે આપણા પ્રાણીઓ આપણા ઘરમાં રહે છે, આપણી મરજીથી આપણા ઘરમાં રહે છે, કારણ કે આપણે તેમને રાખવા માંગીએ છીએ. જ્યારે બીજા પ્રાણીઓ આપણા આમંત્રણ વગર રહે છે, એવા કયા કયા પ્રાણીઓને તમે જાણો છો તે તમારે લખવાનું છે. આ તમારું ગૃહ કાર્ય છે કે તમારી મરજીથી કેટલા પ્રાણીઓ તમારા ઘરમાં રહે છે અને તમારી મરજી વગર કેટલા પ્રાણીઓ તમારા ઘરમાં રહે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજનું લેખન કાર્ય પાઠ્યપુસ્તકની સમજૂતી પૂર્ણ થાય છે. થેન્ક યુ.